assistive technology, apne jawani takleef dur karwana. Without these, I cannot read. Now, agar hum aachi nahi. So what I'm going to share with you today, I will show you some things, objects, devices, but think about them as tools. આજે તમને ખરેખર એવી કેટલીક યુક્તિઓ એવા સાધનો બતાવવાના છું કે જે મદદરૂપ થઈ શકે, પણ આપણે એને સાધનો તરીકે સ્વીકારવાના છે, સાધનો તરીકે સમજવાના છે. My work is done in a very big city, Los Angeles. In a big state, California. હું કામ કરું છું, શહેર બહુ વિશાળ છે, લોસ એન્જલિસ, અને એ રાજ્ય પણ ઘણું મોટું છે, કેલિફોર્નિયા, અને દેશ પણ ઘણો મોટો છે, અમેરિકા. This is a smaller village. So, some of what I share with you today will be different, but not so different. એટલે એના પ્રમાણમાં તો આ એક નાનું ગામ છે, તો હું જે આજે તમને બતાવીશ એમાંથી કેટલું તમને સામે જોવા મળશે તો કેટલું જુદું પણ પડશે કે જે અહીંયા કદાચ ઉપયોગમાં લેવામાં આપણે મૂંઝવણ અનુભવી. In Los Angeles, we have many different cultures. It's a very diverse city, and I often do workshops for immigrants from Central America. Los Angeles માં ઘણા પ્રકારના વિવિધ પ્રકારના લોકો વસે છે, જેમની સંસ્કૃતિ, રહેણીકરણી અલગ અલગ હોય છે, અને આ પ્રકારની શિબિર હું મધ્ય અમેરિકામાંથી આવતા વિવિધ સમુદાયો સાથે કરતો હોઉં છું. I have given many workshops where my audience is monolingual Spanish and I am monolingual English. So this format I am very comfortable with. મેં ઘણી વાર આવી શિબિરો કરી છે કે જેમાં એક ભાષી લોકો મને સામે હોય છે. આજે હું તમારી સામે માત્ર ઇંગ્લિશ જ બોલી શકું એવી વ્યક્તિ તરીકે ઉપસ્થિત છું, પણ છતાંય વિવિધ જાતના લોકો સાથે કામ કરીને આ પ્રકાર દ્વિભાષી જે આજનું માળખું છે એ પણ મને હવે બહુ ફાવી ગયું છે. This is assistive technology. મારે કહેવાની જરૂર નથી, આ પણ એક આસિસ્ટિવ ટેકનોલોજી છે. We will go slower, but it's exciting to be able to share important information regardless of language barriers. એટલે આપણી ભાષાનો જે ની મુશ્કેલી છે એ નડે નહીં એવી રીતે આપણે ધીમે ધીમે આજની કાર્યશાળામાં આગળ વધીશું. So with that, let's go to the first slide. આ સાથે આપણે પહેલી સ્લાઇડ ઉપર. I want to tell you a very little bit about the work I do. મારું સૌથી તાજેતરનું જે કામ છે આ નેટવર્ક એટી નેટવર્ક આસિસ્ટિવ ટેકનોલોજી ટૂલ્સ ફોર લિવિંગ હું જે એક નેટવર્ક છે એટી નેટવર્ક એની સાથે છે. The mission of the AT network in California is to expand the accessibility of tools, resources, and technology that will help increase independence. લોકોને ઉપલબ્ધતા એક્સેસિબિલિટી જેની વધે એની ઉપલબ્ધિ વધે જેથી કરીને આ જે આપણા બાળકો છે જે નાગરિકો છે તે વધુને વધુ સ્વતંત્ર બની શકે એ પોતાની વ્યક્તિગત ઉત્પાદકતા વધારી શકે
અને એમનો જીવન ધોરણ ક્વોલિટી ઓફ લાઈફ એમાં સુધારો થાય. The 18 network is funded by the federal government and the state government. આજે નેટવર્ક છે 18 નેટવર્ક અને જે નાણાકીય જરૂર છે તે અમેરિકાની કે ફેડરલ ગવર્નમેન્ટ કેન્દ્ર સરકાર અને અમે કેલિફોર્નિયા રાજ્યની સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે. You may know about these kinds of resources. But if you're in rural America, small villages, chances are you do not know about assistive technology. તો અમેરિકામાં આપણે જે કલ્પના કરીએ છીએ તેવું નથી. અમેરિકામાં શહેરી વિસ્તારોમાં આ પ્રકારના નેટવર્ક વિશે ઘણા બધાને ખબર છે, ઉપલબ્ધ છે. પણ અમેરિકામાં પણ જે નાના નાના વિસ્તારો છે ત્યાંની દ્રષ્ટિએ જે ગ્રામ્ય વિસ્તારો કહેવાય ત્યાં આ પ્રકારની ટેકનોલોજી ઘણા બધાને માટે ઉપલબ્ધ નથી અને આના વિશે પણ ઘણાને ખબર નથી. રિસર્ચ has demonstrated that the number one barrier to assistive technology is public awareness. Public awareness. Okay. આ પ્રકારની ટેકનોલોજી વિશે સભાનતા ન હોવી તે સૌથી મોટો અવરોધ છે એવું સંશોધન દ્વારા જાણવા So, if what I share with you today is new for you, understand that it's not that different in America. Many people throughout the world are just learning about assistive technology for the first time. તો આજે હું જે તમને કહીશ એમાંનું ઘણું બધું તમારા માટે નવું હોય તો તમે બિલકુલ આશ્ચર્ય ના માનશો, કારણ કે અમેરિકામાં અને બીજા દેશોમાં હજી પણ ઘણા બધા લોકો માટે આ માહિતી નવી છે અને આ ધીમે ધીમે લોકો હવે આના વિશે જાણી રહ્યા છે. Okay. These are the goals for today's workshop. Number one, to have an understanding of what assistive technology is and how it is being used to improve one's daily living. So, આપણી આજની કાર્યશાળાના જે મુખ્ય ઉદ્દેશ્ય એ આ પ્રમાણે છે. સૌથી પહેલા તો આસિસ્ટિવ ટેકનોલોજી શું છે અને એના ઉપયોગથી જીવન ધોરણ, જીવનની ગુણવત્તા, ક્વોલિટી ઓફ લાઈફ કઈ રીતે આપણે સુધારી શકીએ તેના વિશે આપણે સમજવું. નેક્સ્ટ નંબર 2, ટુ હેવ એન અવેરનેસ ઓફ અ વાઇડ રેન્જ ઓફ એસિસ્ટિવ ટેકનોલોજી ફ્રોમ વેરી લો simple technology to very high, sometimes expensive technology. બીજો ઉદ્દેશ છે વિવિધ પ્રકારની આ પ્રકારની આસિસ્ટિવ ટેકનોલોજી વિશે આપણે સભાનતા કેળવવી. એવી ટેકનોલોજી કે જે એકદમ સરળથી માંડીને ખૂબ કોમ્પ્લિકેટેડ અને અઘરી અને કદાચ મોંઘી પણ હોય તો બધી જાતની જે સુવિધાઓ કે ટેકનોલોજી છે એના વિશે આપણે સભાનતા મેળવીએ. And then number 3, to create an open dialogue with professionals and parents about technology and partnership opportunities. બીજો ઉદ્દેશ છે વ્યવસાયિક તરીકે જે કામ કરે છે એ પ્રકારના અને આ બાળકોના વાલીઓ સાથે એક સંવાદ ઉભો કરવો
જેનાથી આપણે આ ટેકનોલોજી વિશે ચર્ચા કરી શકીએ અને સાથે સાથે સહભાગીતાની કેટલી તક છે, પાર્ટનરશિપ ઓપોર્ચ્યુનિટીઝ એના વિશે પણ આપણે થોડું વિચારી શકીએ. If you are a parent, a staff member, a medical professional, it's important to know that this is taking small steps. This does not happen overnight. And it's important to know that if this is an area of interest to your school, small steps. ભલે આજે આપણે ઘણી બધી વાતો થાય પણ આપણે ચોક્કસ જે જાણવું જોઈએ કે આ બધું કંઈ રાતોરાત થવાનું નથી અને આ એક પ્રથમ નાનું પગલું આપણે લઈ રહ્યા છીએ અને એ જ વાત મહત્વની છે કારણ કે આ બધી જે ટેકનોલોજીનો વિકાસ છે એ કંઈ રાતોરાત થતો નથી પણ તેમ છતાંય આ પ્રથમ પગલું ભરવું એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. It's easy to see something and immediately say, oh, that's what I need. But it may require parent education first. So this really is about partnerships. Whether it's my sharing information from America or you networking with the Spastic Society of India or other resources, there's infrastructure that has to be built first. મારા હાથમાં કંઈ આવું જોઈને તમને ખબર એકદમ ઉત્સાહ વધી જાય પણ એ જેટલું લાગે છે એટલું સરળ નથી. એના વિશે પહેલા આપણે વાલીઓની કેળવણી કરવાની છે. તો આ જે પ્રોસેસ છે, આ પ્રક્રિયા છે સભાનતાની, એ હું તમને જે વાતચીત કરી રહ્યો છું તે પણ હોઈ શકે અથવા તો તમે મા બાપનું શિક્ષણ કરો અથવા તમે સ્વાસ્થિક સોસાયટી ઓફ ઇન્ડિયા જેવી કોઈ એક નેટવર્ક સંસ્થા સાથે સાથે હાથમાં હાથ મિલાવો. કોઈ પણ રીતે આ ક્રિયાને આપણે આગળ વધારવી જરૂરી છે. So those are our goals today. We have about 4 hours, which is a good chunk of time. તો આ આપણા ઉદ્દેશ છે અને આપણી પાસે સમય છે 4 કલાકનો જેમાં આ બધી વાતો આપણે કરીશું. So in the first part, I will be doing some of the lecturing that I'm now doing. શરૂઆતમાં હું થોડું આપને સામાન્ય રીતે આપણે લેક્ચર વ્યાખ્યાન કહીશ એ પદ્ધતિથી તમને જણાવીશ. I hope I don't put you to sleep. I hope I don't put you to sleep. I do the balancing job. The second part... Maybe Asha Rakhute Mal, Pasha Kisabne Te Prada Nohudu Nabi Jai. Later, I'm Parakti Sarai Se Jara Hoon Ki Tehi Vagno Nehi Panche Ta Chuchko Kei Dis. The second part is I will demonstrate some simple tools that I have brought with me. અને ત્યાર પછી આજે મારી પાસે સરળ સાધનો છે તે હું તમને બધાને બતાવીશ. The third part is I will go ahead and show you some slides of the people I have been working with so that it becomes real. To look at the tools is important.